Beautiful Company Limited issued 3,000 equity shares of rupees 10 each, payable as rupees 3 per share on application. Rupees 5 per share including 2 premium on allotment and rupees 4 per share on call. All these shares were subscribed and money due on all shares was fully received, excepting Ram holding 50 shares failed to pay the allotment money, and Shyam holding 100 shares failed to pay the call money. Ram che ne allotment na rupiya nathi aipa ane Shyam ene 100 shares upar call money nathi aipa. All these 150 shares, friends, 50 Ram na ane 100 Shyam na, were forfeited. Of the forfeited shares, 125 shares were subsequently reissued to Jadu Iya as fully paid up at a discount of rupees 2 per share. You are required to pass the necessary entries in the books of the company. Chalo, ama peli entry for feature ni ane maro pelo prashna che badane ke Ramna share forfeit kyare thya hoy? Allotment pachi ke first call pachi? कौन जवाब आप्या? फिंगर रेज कर दो या हैंड रेज कर दो, एम एम नहीं, उडू उडू तो मैं जवाब नहीं आप. मारो क्वेश्चन है वो छे के रामना शेयर्स क्या है जब्त किया हुए? यस वत्सल इज देयर. वत्सल फर्स्ट कॉल मनी मंगाई लेने पची. हाँ बराबर छे, बद्दा स्टूडेंट आ बद्दा ने लिखलो छे साचो जवाब. फर्स्ट कॉल मंगावी लईए ने પછી વત્સલ રામે અલોટમેન્ટ ના રૂપીસ એ નથી આપ્યા તો અલોટમેન્ટ પછી જેના રૂપીસ જપ્ત ન થઈ જાય. વત્સલ હેલો. હા બોલો બોલો. અલોટમેન્ટ ના રૂપીસ જપ્ત થાય પણ એને છેલે આપણે ત્યારે લઈ લેવાના પછી છેલે કરવાનું. યસ ગોલાવાલા અત્યારે તો આપણને મળતા નથી ગોલા, તો રામ શ્યામ બંનેના શેર્સ નિરાતે પોતા અનમ્યુટ કરે. યસ રૂકૈયા એઝ ઓલસો રેઈઝ ધ ફિંગર. રૂકૈયા રામ એઝ નોટ પેઇડ અલોટમેન્ટ મની. રામે અલોટમેન્ટ મની ચૂકવાયો નથી. સર પેલા શેર કેપિટલ માં 500 રૂપીસ આવશે. બરાબર બરાબર. પછી એપ્લિકેશન માં કેટલા છે? પછી 150 એપ્લિકેશન માં આવશે. બરાબર. પણ રૂકૈયા આપણે ફોર ફીચર ની એન્ટ્રી કરીએ છીએ. ફોર ફીચર સર એસપીઆર ભૂલાઈ ગયું. એસપીઆર આય આવશે. હા બરાબર ને. સિક્સ પ્રીમિયમ પણ આવે. યસ. પછી 100 એસપીઆર માં આવશે. એન્ટ્રી શું થશે? એવરીવન શેર કેપિટલ એસપીઆર ટુ ફોરફીચર ને ટુ કોલ્સ ઇન એરિયર્સ. શેર કેપિટલ માં 500, એસપીઆર માં 100. યસ. એક શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. એવરીવન કેન સી ધ આન્સર ઓન ધ બોર્ડ. શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ઇટ વિલ બી 50 મલ્ટીપ્લાઈડ બાય 10, સો 500. પૂરેપૂરા બધા જ શેર્સ મંગાવી લીધા છે.
બધાજ રૂપીસ મંગાવ્યા છે, પછી સિક્યોરિટી પ્રીમિયમ, એકાઉન્ટ ડેબિટ, જામીનગીરી નું પ્રીમિયમ 100 રૂપીસ મલ્ટીપ્લાઈડ બાય 200, યસ ટુ ફોરફીચર શેર, યસ ટુ ફોરફીટેડ, જસ્ટ અ મિનિટ, 150 ટુ ફોરફીટેડ શેર્સ, એને ખાલી એપ્લિકેશન સિવાય કાંઈ મોકલા નથી, 50 મલ્ટીપ્લાઈડ બાય 3 3 જતા ને એપ્લિકેશન, બસ 150 ટુ શેર અલોટમેન્ટ, શેર અલોટમેન્ટ 50 મલ્ટીપ્લાઈડ બાય 5 સો ઇટ કમ્સ 250 એન્ડ 2 શેર ફર્સ્ટ કોલ નો આવે છે 50 આવે મલ્ટીપ્લાઈડ બાય 200 એવરીવન આ રામ વેન ધ શેર્સ ઓફ રામ ફોરફીટેડ રામના શેર્સ યસ એનીવન ઓફ યુ કેન ગીવ ધ આન્સર ફોર શ્યામ શેર ચલો એમને એમ નહીં બોલતા એમને એમ નહીં ઓલામાં આવીને હું કહું એને જ સર ક્વેશ્ચન નહીં દેખાતો બટ ઓકે એક જ યુ કરી દઉં પણ પેલા આપણે ગઈકાલે કરેલો હતો એ જ ક્વેશ્ચન ચલો વાંધો નહીં હવે છતાં પણ કઈ ભૂલાઈ જાય તો મને પૂછજો મિતુલ એવું હોય તો ફર્સ્ટ કોલમાં કેમ 200 આવે મિતુલ ઇન ધ કેસ ઓફ રામ ન આવે મિતુલ 200 રામના 50 શેર્સ જ છે મિતુલ અને હા હા ઓકે ઓકે સર ફોર આ 4 રૂપિસ બરાબર છે યસ સર આ એન્ટ્રીમાં ક્રેડિટ બેલેન્સ નથી થતું ડેબિટ જેટલું ઓકે જો થઈ જશે જોઈ લે તું જોઈ લે થાય છે 100 થી હવે હવે હા પેલા 100 હતો આપણે 200 ગણતા હતા પેલા આપણે 2 રૂપિસ ગણતા હતા પણ 4 રૂપિસ છે યસ હવે મેં ક્વેશ્ચન તમને દેખાય એવી જ રીતે રાખ્યો બધા કોણ કેસે ચલો શ્યામ છે શ્યામ શ્યામ છે કોઈ આપણી સાથે તો એને જ પૂછીએ શ્યામને સન્નાટા કેવો છે શ્યામ શેર 100 શેર્સ છે ફ્રેન્ડ્સ બધા ઘણા બધા બધાને છૂટજો જવાબ દેવાની કોઈ ભેદભાવ વગર યસ એવરીવન મને ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ત્રણ ભાષા આવડે છે પ્લીઝ યસ ટુ પાર્ટિસિપન્ટ્સ રેઈઝ્ડ હેન્ડ જયેશ સિંધવ ઇઝ ધેર આ વખતે જયેશ ને આપણે ચાન્સ આપીએ જયેશ પ્લીઝ સર હા શ્યામ ની એન્ટ્રી હો જયેશ ના ના સર આમના એન્ટ્રી માં ઓલો 500 આયા શેર કેપિટલ ના ઈ સર એમાં આપણે ઓલા શ્યામ ના મંગાયા ઈ પેલા તો એના કાઢી નું નાખવાનો પડે એની પેલા જબ જો હું સમજાવું જયેશ ધેટ્સ વાય આઈ હેવ આસ્ક બિફોર ધેટ મેં સૌથી પહેલા ઈ જ ક્વેશ્ચન પૂછ્યો તે મીટિંગ ચાલુ થઈ ત્યારે શું પૂછ્યું મેં કે રામના શેર જપ્ત ક્યારે થાય છે જયેશ સમજો રામે અલોટમેન્ટ થી રૂપિયા નથી આપ્યા પણ એના શેર ફોરફીટ થાય છે આફ્ટર ફર્સ્ટ કોલ મીન્સ ટોટલ એમાઉન્ટ કોલ્ડ અપ ઇઝ એપ્લિકેશન અલોટમેન્ટ ફર્સ્ટ કોલ એન્ડ રામ હેઝ મેડ ટુ જયેશ રામે બે ભૂલ કરી એક તો અલોટમેન્ટ ના શેર ઉપર ન આપ્યા અલોટમેન્ટ ઉપર ન મોકલા અને ફર્સ્ટ કોલ ઉપર ન મોકલા એટલે કોલ્ડ અપ વેલ્યુ કેટલી થાય શેર શેર ની તો કે મંગાવેલી મૂડી જેને આપણે કહીએ મંગાવેલી તો કે 50 શેર ઉપર 100 રૂપિસ જે 50 શેર છે એના ઉપર 100 રૂપિયા સો ઇટ વિલ બી અ ટોટલ 100 ઓકે સર એટલા માટે હો ને એટલે 500 આપ અચ્છા હું આમાંથી હવે હું મારી રીતે પૂછું છું કોઈને એને જવાબ દેવાનો થાસ હું જેને પૂછું એને બરાબર છે રેડી છો ને બધા જ હું રેન્ડમલી પૂછીશ ધ્રુવ છે આપણી સાથે ધ્રુવ ગોંડલિયા ન આવડે તો ના પાડજો તમે તમારે કઈ ચિંતા ન કરવી ટેન્શન નહીં લેનેકા અને ડેનેકા ભી નહીં ઘણા વળી કે લેનેકા નહીં ડેનેકા ના ડેનેકા ભી નહીં બરાબર છે ધ્રુવ ગોંડલિયા ઇઝ ધેર ધ્રુવ
ધ્રુવ હા ધ્રુવ મને શ્યામ ની એન્ટ્રી જોઈએ છે શ્યામ હું જરા કહી દઉં તને 3 રૂપિયા એપ્લિકેશન 5 અલોટમેન્ટ જેમાં 2 રૂપિયા પ્રીમિયમ બધા યાદ રાખજો અને 4 રૂપિયા છે એ કોલ ના જ એટલે 3 + 5 + 4 = 12 થયા જેમાં શ્યામના 150 શેર્સ જે 150 શેર્સ ઉપર શ્યામે કોલ મની નથી ચૂકવા શ્યામ ઇઝ નોટ પેઇડ કોલ મની ઇન હિઝ શેર્સ ફોરફીટેડ તો મારે હવે એન્ટ્રી કરવી છે ધ્રુવ પ્લીઝ ફોર ફ્યુચર ની શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ યસ મેં લખ્યું એ કેટલા રૂપિયા થશે 150 શેર્સ અને 150 શેર્સ 10 રૂપિયા બરાબર છે નિરાતે હો કોઈ ચિંતા કર્યા વગર 150 × 10 સો ઇટ કમ્સ 1500 એવરીવન શીખવાનું છે આપણે બરાબર છે એમ એમ નહીં જવાબ જોઈએ 100 શેર્સ ઓકે 100 શેર્સ છે ચલો 100 શેર્સ તો પછી તો 100 1000 આવશે શેર્સ જ છે ભાઈ 150 શેર્સ નથી ને 1000 રૂપિયા આવશે સર તો 1000 ચલો શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 100 શેર્સ એટલે 1000 ચલો પછી સિક્યોરિટી પ્રીમિયમ કરું ધ્રુવ સિક્યોરિટી ના સર એકાઉન્ટ કેમ ન કરવાનું એને જી ભૈરા નથી જી બાકી છે ભરવાનું એમાં સિક્યોરિટી પ્રીમિયમ નથી યસ એટલે કે બીજી રીતે કહીએ આપણે તો એને સિક્યોરિટી પ્રીમિયમ પે કરી દીધું છે તો ડેબિટ ન થાય એવરીવન મિત્રો બધા બરાબર છે સિક્યોરિટી પ્રીમિયમ ભરાઈ ગયું છે તો હવે શું કરું સીધું ક્રેડિટ કરું એમાં ટુ ફોરફીટેડ શેર્સ કેટલા ક્રેડિટ કરું જોવો જોઈ ટુ ફોરફીટેડ શેર્સ 100 શેર્સ અને એને ક્યાં ક્યાં રૂપિયા ભર્યા છે જોવો જોઈ નિરાતે પેલા 3 એટલે ઇન્ટુ 3 3 રૂપિયા ધ્રુવ ભર્યા છે અપલીના અને 5 અલોટ ભર્યા છે એટલે ટોટલ હા પણ સર ન્યા 5 અલોટમેન્ટ પણ ન્યા પ્રીમિયમ નહીં આવે ને સર હા બરાબર છે બરાબર તું સાચો જ છો તારી રીતે વધ આગળ એટલે 3 રૂપિયા અરજીના અને 3 રૂપિયા અલોટમેન્ટના 5 રૂપિયા છે પણ ઓમ જોવા જાવ તો 3 જ છે એટલે કે 5 રૂપિયા પ્રીમિયમ છે એવરીવન એટલે કેટલા થશે જોઈ લે ફોર કેટલા થશે 100 શેર્સ 6 રૂપિયા એવરીવન 600 આવશે યસ 600 ગુડ અને હજી એક લખવાનું ટુ કોલ્સિન એરિયર્સ સાચું છે ચાલશે ટુ કોલ્સિન એરિયર્સ અથવા શેર ફર્સ્ટ કોલ બે ચાલ્સ 400 ચલો એ જો જોઈ બધાને આ એન્ટ્રી ક્લિયર છે ફર્સ્ટ કોલ ના 400 ફોરફીટેડ 600 જો આ સમ એટલે મહત્વનો છે કે રામ ના શેર ફોરફીટ કર્યા ને આનું મને કારણ પાછું કોઈ સમજાવજો હું જે એને કહું એ વ્યક્તિ સમજાવે એટલે એને એલર્ટ રહેવાનું છે પ્રશ્ન સાંભળજો રામના શેર ફોરફીટ કર્યા ને ત્યારે સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ન કર્યું પણ શ્યામના શેર ફોરફીટ કર્યા ને ત્યારે ઊંધું બોલ્યો રામના શેર ફોરફીટ કર્યા ત્યારે સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ કર્યું શ્યામના શેર ફોરફીટ કર્યા ત્યારે ન કર્યું મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે બરાબર છે કે ક્યારેક શેર ફોરફીટ થાય ત્યારે સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ થાય છે ને ક્યારેક ભૂલાઈ જાય છે વાહ જો આ બની ગયું મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે ક્યારેક પ્રીમિયમ લખાય છે ક્યારેક ભૂલાઈ જાય છે તો આ વસ્તુ હેલો સર ઘણા બધાને સમજાય છે ઘણા બધા આમાં આવ્યા છે હું જેને કહું એને એક જ મિનિટ હું કહું એ પૂછ મને કેશ રેન્સી છે રેન્સી આવું કેમ છે દુનિયામાં મને એક સમજાતું નથી ચલો ઓકે રાજ જવાબ આપે રાજ નસીત
કારણ કે સર પેલા આપણે રામના ઓલા શેર હતા ને એમાં સિક્યુરિટી પ્રીમિયમ એને નહોતું ભર્યું એટલે અહીંયા ડેબિટ કર્યું અને શ્યામે સિક્યુરિટી પ્રીમિયમ ભરી દીધું હતું એટલે તો ત્યારે ભરી દીધું પાંચ માંથી બે એટલે એ આવે નહીં એટલે આ એને કર્યું જ નથી ફોરફીટેડ માં દેખાડ્યું જ ન પડે યસ રાજ બરાબર છે પરફેક્ટ એવરીવન હેઝ અ ધીસ આન્સર દરેકે આ જવાબ સાંભળો નહીં તો હું રિપીટ કરું છું વેન શેર્સ ઓફ રામ આર ફોરફીટેડ સી ધ સિચ્યુએશન આ ક્વેશ્ચન મહત્વનો છે ખાસ જોજો સી ધ સિચ્યુએશન ડેટ કે રામ જે છે એને અલોટમેન્ટ ના રૂપીસ નહોતા ભર્યા એટલે પ્રીમિયમ ડ્યુ થયું બટ હી હેઝ નોટ પેઇડ તો આપણે તો સિક્યોરિટી પ્રીમિયમ તરીકે ક્રેડિટ કરીને આપ્યું હતું ને હવે મળ્યું નથી ધેટ્સ વાય વી હેવ ટુ ડેબિટ ઇટ એટલે આપણે એને ડેબિટ કરવું પડે ઓન ધ અધર હેન્ડ એની સામે શ્યામ છે એને શેર એપ્લિકેશન એટલે કે અરજીના રૂપિયા શેર અલોટમેન્ટ ઇન્ક્લુડિંગ પ્રીમિયમ ભરી દીધું છે પ્રીમિયમ ડ્યુ પણ થયું અને પ્રીમિયમ રિસીવડ છે શ્યામ પાસે તો હવે જયારે જપ્ત થાય ત્યારે મિત્રો રૂલ ઈ છે If security premium is received, forget it. If security premium was not received, then debit it. તો એને ડેબિટ કરો અધરવાઇઝ એને ભૂલી જાઓ બરાબર છે આ કી નોટ તમને બધાને યાદ રહેશે તો હવે આવું થયું રામના શેર જપ્ત થઈ ગયા શ્યામના શેર પણ જપ્ત થઈ ગયા તો હવે આપણે ઈ શેર રીસીવ કર્યા છે રીઇસ્યુ આમાં હું કોઈને સ્પેસિફિક નામ દઈને નહીં પૂછું જે લોકો કહેશે એન્ટ્રી કરશે એને જ પૂછીશ રીઇસ્યુ ની એન્ટ્રી રીઇસ્યુ ની એન્ટ્રી કોણ મને કહેશે જરા ચલો યસ મોસ્ટ ઓફ બધાનો વારો આવી ગયો ઈ સ્ટુડન્ટ આવે છે મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે બીજા બધા ક્યાં વયા જાય છે યસ ફોરમ આપે આન્સર ચલો ફોરમ રીઇસ્યુ નિયો હા બેંક અકાઉન્ટ ડેબિટ ફોરફીટેડ ફોરમ 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 એક મિનિટ પેલા મને ઈ કે તું રીઇસ્યુ ની એન્ટ્રી આપીશ તો એમાં રામ અને શ્યામ બે ના 150 ટોટલ તો મને ઈ જવાબ દે કે આપણે 150 ફોરફીટ કર્યા હતા ને રીઇસ્યુ તો 125 જ કર્યા તો આપણને ખબર કેમ પડે હાઉ કેન વી અન્ડરસ્ટેન્ડ રેશિયો કોના એમાં રામના 50 હશે કે શ્યામના હશે એ કેમ ખબર પડે કારણ કે બધા રેશિયો નથી કહ્યા જવાબ આપ પેલા મને પણ એમને 150 હતા બરોબર તો બેના ભેગા કરીને જ કર્યા છે તો 125 શેર કર્યા એટલે એ ક્યાં પે જોવાનું છે કોના કેટલા શેર બહાર પાડ્યા આપણે ફોરમ જો હું તને એવું કહું છું કે કેપિટલ રિઝર્વ ની એમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવી હોય ને તો રામ તું એટલું જાણે છે કે રામના શેર ઉપર ખાલી રામે 3 રૂપીઝ જ ભર્યા છે શ્યામ જે છે એને તું જો વિચાર ને તો 6 ભર્યા છે તો એ બે ના શેર ઉપરનો પ્રોફિટ અલગ થઈ જશે બરાબર છે બે ના શેર ઉપર પ્રોફિટ એટલે કે કેપિટલ રિઝર્વ અલગ હશે તો એ જરૂરી છે એટલે મારો પ્રશ્ન હજી તું કદાચ સમજી નથી એક જ મિનિટ કે 125 માં કેટલા શેર અને એ કેમ ખબર પડે ચલો બટ સર આમાં છે ને એવી રીતે છે કે અમને છે ને 12th માં કમ્બાઈન એન્ટ્રીસ કરાવી હતી તો અમે એવી રીતે કરી છે એટલે અમને કેપિટલ રિઝર્વ મળી જાય છે હા સર બરાબર છે પણ તો એનીવન એલ્સ એક જ મિનિટ ફોરમ હું આ તને પૂછીશ પણ મીનવાઇલ માં કોઈ મારા આ પ્રશ્નનો જવાબ આપશે કે જેમાં હું હાથ કે ઊંચો કરી દઉં હું કહું ઈચ કે ભાઈ આ કેમ છે કે રામના કેટલા ને શ્યામના ફોરમ આન્સર થી મને નિસ્બત નથી પણ મને એનું રીઝન ખબર હોવી જોઈએ નેન્સી સર કહો ઓકે પ્લીઝ હું કહું એને બધાનો વારો આવશે દરરોજ બધાને પૂછીશ પ્લીઝ નેન્સી કે મને નેન્સી હા નેન્સી નેન્સી નો અવાજ નથી આવતો ઓકે પા હા નેન્સી હવે આવ્યો અવાજ યસ યસ ના નેન્સી નથી આવતો અવાજ દેવ છે દેવ પરમાર દેવ મને કે ને યસ સર હા દેવ આવું કેમ આપણને ખબર કેમ પડે આ ફોરમ એવું કહે છે કે 150 શેર્સ માંથી
ઇન્ક્લુડિંગ વોલ ઓફ રામ શેર એટલે 125 શેર ની અંદર 50 શેર રામ ના હોવા જોઈએ એટલે 75 શેર રામ શ્યામ ના થાય. યસ એક્ઝેક્ટલી ફોરમ, તને પણ આ ખબર જ હશે, તારો જવાબ સાચો હશે. બટ માય ક્વેશ્ચન ઇઝ કે ક્યારેક આઉટ નહીં થાય, તમે જેવું ધારો છો તમે ક્લિયર રહ્યો. જો એ જે 125 છે ને એમાં 50 શેર્સ રામના છે, એવરી વન બહુ ઇઝી વસ્તુ છે આ, 50 રામના અને 75 શ્યામ, બરાબર છે. અધરવાઇઝ તો કેટલી બધી પ્રોબેબિલિટી બને. બીજી એક પ્રોબેબિલિટી તમને કહું કે 125 માં શ્યામ છે ને એના 100 એ 100 અને રામના 25, તો એને કારણે જવાબ જુદો આવે. કેપિટલ રિઝર્વ અથવા બહુ માથાકૂટ કરવી પડશે તમારે, મીન્સ યુ હેવ ટુ મેક મેની કેલ્ક્યુલેશન ફોર એમ. એટલે ની અહીં વાંચો બધા જ, જે કોઈ પણ હોય, ઇન્ક્લુડિંગ વોલ ઓફ રામ શેર. જો 125 શેર છે ને એમાં 125 માં રામના બધા, દર વખતે કીધું હશે ચેટ રૂમ માં ઘણા એ જવાબ આ વસ્તુનો આપી દીધો છે. હું નામ નથી બોલતો પણ બધાએ આપ્યો છે જવાબ. કોઈએ રેશિયો કીધો છે, રેશિયો નથી, એ એક ટુ ઇન્ટરપ્રિટેશન છે. તમારો જવાબ સાચો આવે એની સાથે ખાલી મને નિસ્બત નથી, જવાબ તો સાચો કોઈ પણ રીતે આવે એને આપણે ગુજરાતીમાં અટેગ અટેગ ઘણી વાર કહી દઈએ. અત્યારે તમે બધા જ શીખવા માટે આવ્યા છો, બરાબર છે. જવાબ સાચો તમારો એક્ઝામમાં પાડજો. વેન યુ આર ગિવિંગ એ પર્ટિક્યુલર ટેસ્ટ યુ શુડ કન્સર્ન વિથ યોર આન્સર, બટ વેન યુ આર લર્નિંગ એનીથિંગ યુ શુડ ગો ટુ ધ રૂટ ઓફ ધ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. તમે પ્રશ્ન પૂછો, હું પૂછું કે સર આમાં કેમ આવું થયું, તમે પૂછી શકો અને હું પણ તમને ક્રોસ એક્ઝામિન કરીશ. ધેટ્સ વાય આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે સમજા છો કે નહીં, બરાબર છે. તો હવે ક્લિયર ફોરમ, તારે જવાબ દેવાનો હતો VSU ની એન્ટ્રીનો. હવે તું ક્લિયર છો આઈ થિંક, અથવા હતી જ અને મે બી કદાચ તને ક્વેશ્ચન નહીં સમજાણો હોય તો એટલે પ્રોબ્લેમ, પણ નાવ યુ આર ક્લિયર કે રામના પૂરેપૂરા 50 અને શ્યામના 75. હા ફોરમ બોલો, તો હવે જવાબ કઈ રીતે આપશો? સર આમાં છે ને અમે કમ્બાઈન એન્ટ્રીસ કરી છે તો આન્સરમાં મે બી ડિફરન્ટ આવી શકે કે નો આવે? નો આવે ફોરમ. ઈ જો હું તને બોલ, રામના શેર ઉપર અલગ એમાઉન્ટ છે અને શ્યામ ના શેર ઉપર અલગ છે અને તું બાર પાડે છે 8 રૂપીઝ ના, 2 રૂપીઝ ડિસ્કાઉન્ટ. હા તો તું કમ્બાઈનમાં તું કરી શક બધું, તો બહુ લાંબુ કેલ્ક્યુલેશન થશે, જવાબ આવી જશે, એની સામે વાંધો નથી. બટ ધેન યુ વિલ બી કન્ફ્યુઝ. અચ્છા હવે બીજું કોઈ ફોરમ સિવાય કોઈ મને રીઇશ્યુ ભલે કમ્બાઈન એન્ટ્રી આપો એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. મિતુલ છે, મિતુલ, મિતુલ ને મેં ક્યારેય પૂછ્યું નથી. અચ્છા બધાને પૂછ્યું, એવું નહીં કે અમને નથી પૂછ્યું, ખરાબ વારા પરથી વારો ને તારા પછી મારો, એમ વારો આવશે જ બધાનો. મિતુલ પ્લીઝ. હા સર, એમાં એમ આવશે કે બેંક એકાઉન્ટ ડેબિટ. હેલો, પહેલી એન્ટ્રી મિતુલ બોલે છે બેંક એકાઉન્ટ ડેબિટ 1000 રૂપીઝ. આજે મિત્રો જરા કાયો ડિસ્કશન સાથે લઉં છું બધું, ભલે થોડું ઘણું પણ આમ પરફેક્ટલી સમજજો. 1000 કઈ રીતે મિતુલ? 1000 એનું રીઝન છે કે આપણે 8 રૂપિયા થી બાર પાડા છે અને 2 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યો અને શેર ટોટલ 10 રૂપિયાનો છે, એટલે બરાબર છે. 125 ઉપર 8 રૂપીઝ, 125 ઉપર 8 રૂપીઝ, જો મિત્રો બધા જ, એટલે 1000 રૂપીઝ. 1000, ઓકે. ધેન મિતુલ ચલો પછી શેર ફોરફીટેડ એકાઉન્ટ. હેલો હેલો, હા બોલો. એક મિનિટ મિત્રો. યસ, કોણ છે? બાય મિસ્ટેક સર. ઓકે નો ઇશ્યુ. ફોરફીટેડ શેર્સ એકાઉન્ટ ડેબિટ, ફોરફીટેડ એકાઉન્ટ ડેબિટ 125 5 × 2, બધા એન્ટ્રી સાથે એગ્રીડ છો, = 250. 250
યસ અને હવે ત્રીજી ટુ શેર કેપિટલ એકાઉન્ટ ગુડ મિતુલ અને એ થઈ જશે 1250 જો આપણે કમ્બાઈન એન્ટ્રી જ કરેલી છે આપણે એન્ટ્રી તો કમ્બાઈન જ કરશું વેરી ગુડ મિતુલ થેન્ક યુ હવે મને કોણ કહેશે કે કેપિટલ રિઝર્વમાં કેટલા જશે પ્લીઝ રેઈઝ ધ ફિંગર અને પછી એની એન્ટ્રી કેપિટલ રિઝર્વ હું કહું છું નિરાતે ટાઈમ આપું છું ઓહો ઘણા બધા છો જસ્ટ એ મિનિટ પુષ્ટિ હું તને પૂછું પણ તારે માઇક ચાલુ થશે ને પુષ્ટિ પેલા પ્રોબ્લેમ હતો પુષ્ટિ ઓકે મુર્તુઝા મુર્તુઝા પ્લીઝ મને આ એન્ટ્રી કેપિટલ રિઝર્વની ખાલી એન્ટ્રી કઈ રીતે આવ્યું એ સમજાવજો પેલા એન્ટ્રી મને કહી દે મુર્તુઝા પેલા એન્ટ્રી શેર ફોરફીચર એકાઉન્ટ ડેબિટ 450 જો આ મુર્તુઝા કહે છે હું લખું છું તમે કહેજો સાચી ખોટી અને મુર્તુઝા જ પ્રૂવ કરશે આપણે જોઈ લઈ અને ફોરફીટેડ શેર એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ 450 મુર્તુઝા બધાનું થઈ ગયું ને રામ શ્યામ બધાનું હા સર હવે તું મને જરા કાલે આપણે તમે લોકોએ જે મેથડ કીધી હતી એ જ મેથડથી મને સમજાવો પેલા તું મને રામના શેર ઉપર કઈ રીતે આવ્યું ફોરફીટેડમાં કેપિટલ એ સમજાવો સર આપણે 50 શેર એના રીઇશ્યુ કર્યા છે